છેલ્લા કેટલાય સમયથી મ્યુનિસિપલ ફાયર એનઓસી નહીં લેનાર એકમોની સામે પગલાં લેવાની કામગીરી કરી રહ્યું છે, જેને લઈને કેટલાક એકમો સીલ પણ કરી દીધા છે. ત્યારે હવે અનેક વેપારીઓ આપની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે અમે સરકારી કચેરીએ રજૂઆત કરવા જઈએ તો અધિકારીઓ અમારા પર હસે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રેસ યોજી સરકાર સામે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે નાના વેપારીઓને શાંતિથી વેપાર કરવા દે. ત્યારે હેરાન પરેશાન થયેલા વેપારી આપનો ખેસ ધારણ કરીને આપમાં જોડાયા. પાલડી, રાણીપ, ઈસનપુર અને નારોલના વેપારીઓ આપમાં જોડાયા છે. બરાબર, અચાનક તમે નોટિસ આપ્યા વગર સીલ કરી દો છો મિલકત, અને કોરોના કાળની અંદર અત્યારે વેપાર ધંધા છે નહીં એવા ટાઈમમાં. હવે તમને બીજું કહું કે અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગત છે અને એના કારણે આ બધું થાય છે. તો મારી દ્રષ્ટિએ એવું છે કે બીજેપી હાઈકોર્ટનો ઓર્ડર છે એવું કહી અને આ બધી પ્રોપર્ટી સીલ કરે છે. હવે હાઈકોર્ટના એવા ઘણા બધા ઓર્ડર છે કે જેને આ માનતા પણ નથી. એટલે કેવું છે કે અમને એવું કરવું છે કે પેલા બીયુ વગર કન્સ્ટ્રક્શન થવા દેવું, બીયુ વગર આ બધું વોટર લાઈન, ડ્રેનેજ લાઈન આ બધું આપી દેવું, એમાં પણ રૂપિયાનો કરપ્શન કરવા, પછી તો કે પછી તમને એમને સીલ કરવા, તો સીલમાં પણ એમને કરેક્શન ખોલાવવા માટેના કરપ્શન કરશે, પછી તો કે ભાઈ બહુ બહુ બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે એટલે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવો, ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવશે એમાં પણ પાછા કરપ્શન કરશે. એટલે મારી દ્રષ્ટિએ જો આ બધું થતું હોય તો આ બધાનું સોલ્યુશન શું છે? તો સિમ્પલ આનું સોલ્યુશન છે, કોઈ પણ જગ્યાએ દસ્તાવેજ થાય તો બીયુ પરમિશનની કોપી વગર દસ્તાવેજ ના